અને હવે વાત કરીએ નકલીના ભરમારની। तो हवे उनाळामां आइसक्रीम खाता पहला पण चेती जजो। सूरतमां लेवायेला आइसक्रीमना नमूना पण फेल थया छे। लोकोना स्वास्थ्यना मुद्दे पण तंत्रनी बेदरकारी सामे आवी छे। तो एक ज मालिकनी त्रण दुकान मात्र एकमां ज कार्यवाही करी आसपासमां ज आवेली छे। मालिकनी त्रण दुकान तो एक ज जग्याए बनावाय छे आइसक्रीम सहितनो तमाम मालसामान। तेम छतां पण आरोग्य विभागे एक ज दुकान बंद करावी। तो भागड़ पर आवेली आ हनुमंते आइसक्रीमनी दुकान बंद करावी छे। तो लोकोना स्वास्थ्य साथे छेड़ा थता तंत्र बेदरकार छे। अत्र नोंधनीय छे के सूरत में विविध जग्याएथी लेवाय छे आइसक्रीम नमूना अने आ तमाम जे सैम्पल जे छे ते फेल थया छे। तो आइसक्रीम में मिल्क फेट प्रोटीन उपरांत बीआर रीडिंग पण खूब ज ओछू मळी आव्यु छे। तो कतारगाम डिंडोली अने उधनामांथी आ सैम्पल लीधा हता। तो आ तमाम जे नमूना छे ते फेल थया छे। न्यूज 18 गुजराती पर एक्सक्लूसिव माहिती अमे आपना सुधी पहोंचाडी रह्या छीए। सूरत में आइसक्रीम में लीधेला नमूना जे छे ते फेल थया छे। ગુજરાતભરમાં નકલી અથવા મિલાવટી વસ્તુઓ વેચાવવાનો એક સિલસિલો શરૂ થયો છે। સુરત આરોગ્ય વિભાગે અલગ અલગ ઝોનમાં આઈસ્ક્રીમની દુકાનોમાં સેમ્પલ લીધા હતા, પણ આ સેમ્પલોમાં ચાર આઈસ્ક્રીમ કંપનીના સેમ્પલ ફેલ ગયા છે। ત્યારે આ તમામ મિલાવટી વસ્તુઓ ખાવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને આ નક્કી કરે છે આરોગ્ય વિભાગ। પણ અહીંયા તો આરોગ્ય વિભાગની કામગીરી પર પણ સવાલ ઊભો થયો છે, કારણ કે સુરતના ભાગળ વિસ્તારમાં હનુમંતી આઈસ્ક્રીમના સેમ્પલ ફેલ જતાં દુકાન બંધ કરવાની ઓર્ડર કર્યો છે। ચોક્કસ દુકાન બંધ કરવામાં આવી છે, પણ એક જ લાઇનમાં 10 મીટરની અંદર 3 જેટલી દુકાનો આવેલી છે। પ્રથમ દુકાન ચાલુ છે, સેકન્ડ દુકાન છે એ દુકાન બંધ કરવામાં આવી છે, અને આ દુકાનથી બીજા 5 મીટર દૂર ત્રીજી દુકાન આવેલી છે। એટલે કે 3 દુકાન આવેલી છે, એક જ જગ્યા પર માલ બનાવવામાં આવે છે, 3 દુકાનોમાં માલ વેચાણ થાય છે, અને માત્ર એક દુકાનના સેમ્પલ ફેલ કેમ? આ સવાલ સીધા ઊભા થાય છે, કારણ કે મિલાવટીવાળી વસ્તુ ખાવાથી ચોક્કસ આરોગ્યને નુકસાન થાય છે, અને આ જોવાની જવાબદારી જે આરોગ્ય વિભાગની છે, આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલ ઊભા થઈ રહ્યા છે। એક જ દુકાનમાં બનતો સામાન 3 દુકાનમાં વેચાય છે, પ્રથમ દુકાન ચાલુ છે, મારી પાછળ આવેલી આ દુકાન છે તેને આરોગ્ય વિભાગ દ્વારા બંધ કરવામાં આવેલી છે, અને મારા ડાબા હાથે હું કેમેરામેન કહી દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે 10 મીટર નહીં પણ 5 મીટર પર આવેલી ત્રીજી દુકાન છે, આ દુકાન પણ ચાલુ છે। એટલે કે 3 દુકાનમાં માલ એક જગ્યા પર બને છે, માલ મોડી સાંજે એક સાથે વેચાય છે, અને માત્ર એક દુકાનના સેમ્પલ ફેલ। ચોક્કસ આરોગ્ય સાથે તો ચેડા થતા છે, પણ આરોગ્ય સાથે ચેડા કરનારા લોકોની જવાબદારી જે આરોગ્ય વિભાગની છે, આરોગ્ય વિભાગ પણ શંકાના ઘેરામાં આવ્યું છે। કેમેરામેન અક્ષય વાડેર સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। હવે આઈસ્ક્રીમ ખાતા પહેલા પણ ચેતવાની જરૂર છે, કારણ કે આઈસ્ક્રીમના નમૂના જે છે તે સુરતમાં લેવાયા હતા એક દુકાનમાંથી, અને એ નમૂના જે છે તે ફેલ થયા છે। એટલે કે એક જ માલિકની 3 દુકાન જેમાંથી સેમ્પલ લેવાયા હતા અને માત્ર એક જ દુકાન છે તે સીલ કરાઈ છે। તો અહીંયા ક્યાંક આરોગ્ય વિભાગની પણ બેદરકારી સામે આવી રહી છે। આરોગ્ય વિભાગે માત્ર એક દુકાન જ સીઝ કરી છે, અન્ય 2 દુકાન હજુ પણ જે માલિકની છે તે ચાલુ છે। માલિકની 3 દુકાનો આવેલી છે જેમાંથી એક દુકાનના સેમ્પલ ફેલ ગયા છે, અને એ દુકાન પર તંત્રએ અત્યારે હાલ તાળા માર્યા છે। એટલે કે બાકીની 2 દુકાનો છે તે હજુ પણ તેમજ ચાલી રહી છે। તો ક્યાંક લોકોના સ્વાસ્થ્ય મુદ્દે તંત્ર અહીં બેદરકાર નજરે પડી રહ્યું છે। વારે ઘડીએ એવી બાબતો બહારે આવતી હોય છે કે જ્યાં ઘણી બધી વસ્તુઓ જે હોય છે નકલી બનાવટી હોય છે। પાલિકાના ફૂડ વિભાગે અલગ અલગ ઝોનમાં 6 જેટલા આઈસ્ક્રીમના નમૂના લેવામાં આવેલા હતા, જેમાંથી ઉધના ઝોન, લીંબાયત ઝોન, કતારગામ અને સેન્ટ્રલ ઝોનના 4 આઈસ્ક્રીમના નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ માલુમ પડેલા છે। હા, આ તમામે તમામ આઈસ્ક્રીમમાં ફેટની માત્રા ઓછી મળી હતી, પ્રોટીનની માત્રા પણ ઓછી માલુમ પડેલી હતી, અને તેમની સામે આગામી દિવસોમાં ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ 2006 અન્વયેની એજ્યુકેટિંગ કાર્યવાહી કરવામાં આવશે। આ દુકાનને ચેતવણી રૂપે હાલમાં બંધ કરાવવામાં આવેલ છે। આંગે વધુ વાત કરવા મળીશું અમારા સંવાદદાતા કીર્તેશ જોડાય છે, વધુ વિગત મેળવીશું કીર્તેશ પાસેથી। કીર્તેશ, અત્યારે હાલ જે આ નમૂના લેવામાં આવ્યા છે, એક જ દુકાન છે અને આ એક જ માલિકની દુકાન છે, 3-3 એક દુકાન સીઝ કરાઈ છે, પરંતુ 2 દુકાન હજુ પણ ચાલુ છે, તો ક્યાંક આરોગ્ય વિભાગની બેદરકારી અહીંયા સામે આવી રહી છે કીર્તેશ? હા બિલકુલ, ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ રિયાલિટી ચેક કરવા પહોંચી હતી ત્યારે ખ્યાલ આવ્યું હતું કે હનુમંતે આઈસ્ક્રીમ અને ફાલુદાની જે શોપ છે એક જ માલિકીની 3 દુકાન 10 મીટરના અંતરમાં છે। એક દુકાનને આરોગ્ય વિભાગે બંધ કરી હતી, કારણ કે સેમ્પલિંગ જ્યારે કરવામાં આવ્યું હતું, જે દુકાનનું સેમ્પલિંગ કરવામાં આવ્યું હતું એ સેમ્પલિંગ ફેલ ગયું હતું, તેની આજુબાજુની 2 દુકાનનું સેમ્પલિંગ કરવામાં નહોતું આવ્યું। આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી છે, આપણે સીધો જ સવાલ તેમને કરીએ। ગોયલ સાહેબ,
હનુમંતે નહીં જે દુકાનનો સેમ્પલ ફેલ ગયો બંધ કરવામાં આવી છે. અમે જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે અમને ખબર પડી કે એક જ માલિકીની ત્રણ દુકાન છે, એક જ જગ્યા પર માલ બને છે, ત્રણેય દુકાનમાં માલ ડિવાઈડ થાય છે. તો એક દુકાનનો સેમ્પલ ફેલ ગયો છે અને આજુબાજુની બે દુકાનો ચાલુ છે. હાલમાં તે લોકોને પણ તપાસ કરીને નમૂનો લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. જો એમના નમૂના ફેલ જાય તો તેમની સામે પણ વિવિધ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, સેમ્પલ ગઈકાલે મોડી સાંજે ફેલ ગયા હતા, તો તાત્કાલિક આજે સવારે આ બંને દુકાનો પર કાર્યવાહી કરી લેવાય? કારણ કે એક જ જગ્યા પર માલ બને છે અને ત્રણ દુકાનમાં ડિવાઈડ કરવામાં આવે છે. કારણ કે રાતનો મોડો ટાઈમ થઈ ગયો હોય સેમ્પલ. બિલકુલ, અધિકારીનું સીધું કહેવું છે કે મોડી રાત્રે સેમ્પલ ફેલ ગયાના રિપોર્ટ આવ્યા હતા, એટલે કે સવારે આરોગ્ય વિભાગની ટીમ આવે અને ફરી એકવાર સેમ્પલિંગ કરીને તાત્કાલિક તેમનો રિપોર્ટ આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે ગણતરીની મિનિટો પહેલાં જ આરોગ્ય વિભાગની ટીમો આ બંને દુકાનો પર પહોંચી છે અને ત્યાં સેમ્પલિંગની કામગીરી કરવામાં આવનાર છે. અને જો એમના સેમ્પલ ફેલ જશે તો તે દુકાનો પણ બંધ કરવામાં આવશે. કઈ સૌથી મહત્વની વાત છે કે જે જગ્યા પર આ દુકાનો આવી છે, સુરતનો સૌથી મોટો ખાવા માટેનું સ્ટ્રીટ ફૂડ છે, કે ત્યાં આગળ મોટી સંખ્યામાં લોકો, લગભગ ગરમીનો સમય છે એટલે કે 200-300 લોકો ત્રણ દુકાનો ઉપર આઈસ્ક્રીમ ખાવા આવતા હોય છે, ત્યારે ચોક્કસ આરોગ્ય વિભાગની કામગીરીમાં એક દુકાનના સેમ્પલ ફેલ ગયા હતા, ત્યારે હવે બંને બાજુમાં આવેલી બંને દુકાનોના સેમ્પલ લેવામાં આવશે. અને જો તેમના સેમ્પલ ફેલ જશે તો કદાચ મોડી સાંજ સુધી એ બંને દુકાનો પણ બંધ કરવામાં આવશે. જે ચોક્કસ કીર્તિ, સાથે અત્યારે હાલ ઉનાળામાં સૌથી વધારે ખવાતી કોઈ વસ્તુ હોય તો એ આઈસ્ક્રીમ છે, અને અત્યારે જે એક દુકાન તો સીઝ કરાઈ છે પરંતુ બે દુકાન હજુ પણ ચાલુ છે, તો ક્યાંક આજે રિપોર્ટ આવે ત્યાં સુધીના સમયગાળામાં લોકો આઈસ્ક્રીમ કેટલો ખાઈ શકે છે કેટલો નહીં, આ તમામને જે નુકસાન થશે એની જવાબદારી કોણ લેશે? આરોગ્ય વિભાગ કેટલા જલ્દી આને લઈને પગલાં લેશે? બિલકુલ, આરોગ્ય વિભાગના અધિકારી છે, આપણે સીધા એમની સાથે જ વાત કરીએ. સાહેબ, મોડી રાત થઈ ગઈ હતી, કદાચ સેમ્પલ બે દુકાનોનો નથી લેવાય. અત્યારે તમે સેમ્પલ લેવા મોકલ્યો છો, એનો રિપોર્ટ આવતા કલાક, બે કલાક, ત્રણ કલાક થશે. આ દરમિયાન જે આઈસ્ક્રીમ એ લોકોએ તૈયાર કર્યો છે એ લોકો કેટલા લોકો ખાશે અને એમના સ્વાસ્થ્યને કંઈ નુકસાન થાય તેની જવાબદારી કોણ લેશે? તેના માટે અમે સાફ સફાઈ બીજી કાળજી લેવા છું, જેથી ઓછામાં લોકો ઓછામાં ઓછું નુકસાન દેવાની કોશિશ પ્રયત્ન કરવામાં આવશે. એટલે અત્યારે સેમ્પલ લઈને તાત્કાલિક એ દુકાનનું વેચાણ તો આરોગ્ય વિભાગ પાસે સત્તા છે તો બચી નહીં, એને તાત્કાલિક અમે બંધ નહીં કરાવી શકીએ. બિલકુલ, આરોગ્ય વિભાગની એક મર્યાદા છે, સેમ્પલ લેશે, સેમ્પલ લીધા બાદ તેના પૃથ્થકરણમાં સેમ્પલ ફેલ જાય તો જે દુકાન બંધ કરવાની આરોગ્ય વિભાગ પાસે સત્તા છે. ચોક્કસ આરોગ્ય વિભાગ બનતી કાળજી લેવાની વાત કરી રહી છે, કારણ કે ગણતરીની મિનિટો પહેલાં જ અહીંથી ટીમ સેમ્પલિંગ માટે પહોંચી નીકળી છે અને સેમ્પલ લીધા બાદ કહી શકાય કે કલાક અથવા બે કલાકમાં તેના રિપોર્ટ આરોગ્ય વિભાગના હાથમાં આવતાની સાથે તેઓ કાર્યવાહી કરશે. ચોક્કસ કીર્તિ, સાથે અત્યારે જે એક દુકાન બંધ કરવામાં આવી છે તેને બાદ જે ન્યૂઝ 18 અહેવાલ પ્રસારિત કર્યો હતો તે બાદ હવે ક્યાંક તંત્ર અન્ય બે દુકાન પર પણ હવે ધ્યાન આપી રહ્યું છે, તો અત્યાર સુધી તમામ લોકોને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે તેની જવાબદારી આરોગ્ય વિભાગ કેવી રીતે લેશે કે કેમ? બિલકુલ, આરોગ્ય વિભાગ સીધી રીતે વાત કરી રહ્યું છે કે સેમ્પલ ફેલ ગયાનો રિપોર્ટ મોડી સાંજે આવ્યો હતો, તેમના કર્મચારીઓ પહોંચ્યા અને કર્મચારી આવ્યા બાદ સેમ્પલિંગ થઈ શકે. જો કે ત્રણ દુકાન બાજુબાજુમાંથી માત્ર આરોગ્ય વિભાગે એક દુકાનના સેમ્પલ લીધા હતા અને આરોગ્ય વિભાગને તમામ વાતની જાણકારી વહેલી સવારે જ મળી હતી કે એક જ દુકાનમાં માલ તૈયાર થયા પછી આ તમામ માલ ત્રણ દુકાનમાં વેચની કરવામાં આવતો હોય છે, ત્યારબાદ તેનું વેચાણ થતું હોય છે. એટલે કે આરોગ્ય વિભાગને આ વાત ખ્યાલ હતી અને ત્યારબાદ ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કરી તમામ વિગતો આપતાની સાથે જ આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક સેમ્પલિંગ માટે પહોંચી છે અને કહી શકાય કે સાંજ સુધીમાં સેમ્પલિંગના રિપોર્ટ આવતાની સાથે જ આ બંને જે દુકાનો છે કે જે હાલ ચાલુ અવસ્થામાં છે બંને દુકાનો પર કાર્યવાહી પણ કરવામાં આવશે. જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો લોકોના સ્વાસ્થ્ય મુદ્દે તંત્રની બેદરકારી હતી, ત્યારે સુરતના તંત્રની બેદરકારી પણ અહીં નજરે પડી રહી છે કે જ્યાં આઈસ્ક્રીમના સેમ્પલ લેવાયા હતા અને લોકોના જે છે તે સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા હતા, સેમ્પલ જે છે તે ફેલ ગયા હતા, જે બાબતે એક દુકાન સીઝ કરાઈ છે અને અન્ય બે દુકાન છે તેના પણ સેમ્પલ લેવાઈ ગયા છે. સાંજ સુધીમાં તેને લઈને પણ જે સેમ્પલ ફેલ થાય છે કે કેમ તે તમામ વિગતો બહાર આવશે, જે બાદ આગળની કાર્યવાહી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે. તેવું પહેલીવાર નથી બન્યું કે ખાદ્ય ચીજો ખાવાલાયક ન હોવાનું સામે આવ્યું હોય. આ પહેલા પણ અનેક ચીજ વસ્તુઓના નમૂના ફેલ થઈ ચૂક્યા છે. સસ્તાની લાલચમાં જ ગ્રાહકો ફસાતા હોય છે, ત્યારે બધી સસ્તી વસ્તુ એટલી સારી નથી હોતી. લોકોએ નકલી ખાદ્ય વસ્તુઓથી સાવધાન રહેવાની પણ જરૂર છે. આ નકલી ખાદ્ય વસ્તુઓથી આરોગ્ય કથળી શકે છે.
नकली जीरुं, नकली हळदर, नकली वरियाळी, नकली मरचुं अने नकली पनीर तथा नकली बियारणनो काळो कारोबार अलग अलग विस्तारमांथी सामे आवी चुक्यो छे। त्यारे आगामी समयमां पोलीस विभाग अने आरोग्य विभाग हजु पण वधु सतर्क रहेवुं पड़शे अने लोकोना जीव साथे छेड़ा करनारा तमाम लोको पर चांपती नजर राखवी पड़शे। तो बीजी बाजु अमदावादना ओढ़ोमां फ्रेक्चर गेंगना आतंक सामे आव्यो छे।